टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। एक 6 वर्षनी बाळकीनी तेनी जो शाळाना आचार्ये હત્યા કરી દીધી, જે આચાર્ય પર માતા પિતાએ ભરોસો કર્યો એ નરાધમ નીકળ્યો અને 6 વર્ષની બાળકી પર પહેલા દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેની હત્યા. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આ કહાની છે દાહોદના એક અંતરિયાળ ગામ પીપળિયાની. આ ગામમાં એક એવી ઘટના બને છે જેને સમગ્ર રાજ્યને હચમચાવીને મૂકી દીધું. એક 6 વર્ષની માસૂમ બાળકી ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહી હતી. શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ આવવા માટે જવાનો રસ્તો પણ ઘણો સુમસામ રહેતો હતો. તેથી રસ્તામાં જો આવતા જતા કોઈ સાહેબની ગાડી કે પછી કંઈક મળી જાય તો માતા પિતા તેમના નાના બાળકોને તેમના પર વિશ્વાસ કરીને તેમાં બેસાડી દેતા કે સાહેબ છે તેમણે સ્કૂલે ઉતારી દેશે અને વળતી વખતે અહીંયા મૂકી પણ જશે. પણ એ દિવસે એવું ન હતું. તારીખ હતી 19 સપ્ટેમ્બર અને વાર હતું ગુરુ. 6 વર્ષની બાળકી અને તેની માતા રોજની જેમ રસ્તા પર આવે છે અને એ જ સમયે શાળાનું આચાર્ય ગોવિંદ નટ પોતાની કાર લઈને ત્યાં પહોંચે છે અને 6 વર્ષની દીકરીને પોતાની કારમાં બેસાડે છે અને ત્યારબાદ જે થાય છે તે ખૂબ જ ચોંકાવનારું હોય છે. આચાર્યના મનમાં શૈતાની વિચાર જાગે છે જેની કલ્પના કરતા પણ કોઈને આત્મા કંપી જાય. અને કદાચ માતાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તે તેની બાળકીને છેલ્લી વખત જોઈ રહી છે. સમય પસાર થયો, શાળા છૂટી, પણ દીકરી ઘરે ના આવી. વાહનો પસાર થતા હતા અને બહાર સોઈ દીકરી ન દેખાઈ. પરિવારને લાગ્યું કે તેના ભાઈઓ કે જે પણ એ જ શાળામાં અભ્યાસ કરતા હતા તેમની સાથે હશે તો આવી જશે થોડી વારમાં. પણ તે પણ ઘરે આવી ગયા અને માસૂમ બાળકી ઘરે પરત ન ફરી. ત્યારબાદ બાળકીના પિતા અને કાકા ત્યાંથી શાળાએ ગયા. શાળામાં તાળું વાગી ગયું હતું, ત્યાં કોઈ જ હાજર નહોતું એટલે પહેલા ગોવિંદ નટને ફોન કર્યો, જેની ગાડીમાં બાળકી અવારનવાર જતી હતી. પણ તેમણે ફોન કરતા તેમણે કહી દીધું કે ના, બાળકી તેમની સાથે નથી આવી. શાળાના ગેટ પર તાળું હતું અને તેના પિતા અને કાકા શાળામાં કૂદીને અંદર ગયા. ત્યાં આજુબાજુ તપાસ કરી અને શાળાના પાછળના ભાગમાં બાળકી મળી આવી. પણ એ પહેલાની કહાની ખૂબ જ ચોંકાવનારી છે. જ્યારે આચાર્ય ગોવિંદ બાળકીને કારમાં લઈને આવ્યા અને ત્યારબાદ શું થયું? એ કાર આવે છે, કારની અંદર બાળકી હતી અને શિક્ષક એ કાળા રંગની કારમાં એ બાળકીને લઈને આવે છે. બસ આ જ એ જગ્યા છે જ્યાં એ શિક્ષકે પોતાની કાળા રંગના કાચવાળી કાર અહીં પાર્ક કરી. આ એ જગ્યા છે અને અહીં પોતાની કાર તે રોજ પાર્ક કરતા હતા, પણ એ દિવસે પણ એમણે અહીં જ પોતાની કાર પાર્ક કરી. કારને લોક માર્યું અને શિક્ષક કંઈ થયું જ ના હોય એ રીતે પોતાની કેબિનમાં જતા રહ્યા. પછી અચાનક એમને ભાન થયું કે અંદર એ દીકરીની મેં હત્યા કરી નાખી છે. અને પછી એ ફરી આવે છે ચેક કરવા માટે અને કારનો જે ગ્લાસ હોય છે તેને ખોલે છે. આ જે જગ્યા છે અહીં તેમણે પોતાની કાર પાર્ક કરી. દિવસ વીત્યો, સમય પસાર થતો હતો, પણ એ દિવસે કોઈને શક ના જાય એટલા માટે એ આચાર્યએ એ દીકરીનું દફતર અને એના ચપ્પલ એના રૂમ આગળ એટલે કે તેના વર્ગખંડ આગળ મૂક્યા હતા. આ સાંભળીને તમને સવાલ થયો હશે ને કે શું આચાર્યએ જ આ બાળકીની હત્યા કરી દીધી? પણ કેમ? તો આચાર્યની નજર આ 6 વર્ષની માસૂમ બાળકી પર બગડી હતી અને તે તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ પણ કરે છે. જ્યારે આ દીકરીએ બૂમો પાડવાની શરૂ કરી તો તેને ડરથી તેનું મોઢું દબાવી દીધું અને તે બાદ તેને શું કર્યું ચાલો જોઈએ. એ આચાર્યએ એ શિક્ષક એ આચાર્ય નટે આ એવી જગ્યા છે જ્યાં એક વ્યક્તિ જઈ પણ ન શકે એવી આ સાંકડી ગલીમાં નટ કે જેના માથે સવાર હતું દુષ્કર્મનું ભૂત, જેના માથે સવાર હતી હવસ, એ બાળકીને આ ગલીમાં લઈને આવે છે. આ શાળાની પાછળનો ભાગ છે અને અહીંથી એ આ બાળકીને લઈને આવે છે. થોડા આગળ આવીએ
તો ખ્યાલ આવે કે એક વ્યક્તિ પણ આરામથી અહીં જઈ ન શકે એ સિચ્યુએશનમાં એ બાળકીને લઈને અહીં આવે છે અને ત્યારબાદ અહીં એ ડેડ બોડીને અહીં છુપાવી દે છે. આ સ્કૂલની પાછળનો ભાગ છે અને અહીં એ પોતાની ડેડ બોડી જે બાળકીની હતી, 6 વર્ષની દીકરી કે જેને બોલતા પણ ન હતું આવતું, જે દીકરીને એવું લાગતું હતું કે આ તો મારા દાદા સમાન છે, પણ દાદા હેવાન એ પ્રકારના બન્યા કે તેમણે પોતાની તમામ સીમાઓને વટાવી દીધી. આ જગ્યા પર દીકરીની લાશ મૂકવામાં આવે છે. આટલું કર્યા બાદ આચાર્ય એટલું નોર્મલ બિહેવ કરી રહ્યો હતો કે જાણે કંઈ બન્યું જ ન હોય. જ્યારે પોલીસ આ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી ત્યારે આચાર્ય પણ ત્યાં આવ્યો. જાણે કશું થયું જ નથી. પણ પછી જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને આચાર્ય પર શંકા ગઈ અને તેની ધરપકડ કરીને પૂછતાછ કરી ત્યારે આ નરાધમે સ્વીકાર્યું કે તેણે જ તે બાળકીની હત્યા કરી અને તેને સ્કૂલની પાછળ ફેંકી દીધી હતી. પણ આખરે સવાલ એ થાય કે શું ખરેખર એક શિક્ષક આવું કૃત્ય કરી શકે? એક માતા પિતા કે જે વિશ્વાસ સાથે તેમના બાળકોને મોકલતા હોય છે તે જ વિશ્વાસની હત્યા થઈ છે અહીંયા. અને ચોંકાવનારી વાત તો એ છે કે બાળકીના પિતાએ કહ્યું કે જો ખબર હોત ને કે આવું કંઈક થવાનું છે તો હું બાળકીને ભણવા જ ન મોકલત, સારું હોત કે ખેતરમાં કામ કરી લેત. એક બાપની આ વેદના ખરેખર દિલ કંપાવનારી હતી. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.